नमस्कार विद्यार्थी मित्रों, आपणे आगळना भागनी अंदर धोरण सात सामाजिक विज्ञान पाठ एक आपणे शीख्या राजपूत युग अने एना नवा शासकों अने एना राज्यों विषे। एमां आपणे उत्तरना राज्यों विषे वात करी हती। उत्तर राज्य ભારતના જે રાજ્યો છે એમાં નવા શાસકો વિશે આપણે સમજ્યા। હવે ઉત્તર ભારતની અંદર આપણે એમાંનું એ ગુજરાત રાજ્ય જે કે આપણું રાજ્ય છે એ ગુજરાત રાજ્યના શાસકો વિશે આપણે હવે સમજવાનું છે। તો મિત્રો, હવે આપણે ભાગ બેની અંદર ગુજરાત રાજ્યના શાસકો વિશે શીખીએ કે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે। आठमी सदी में गुर्जर प्रतिहारों राज्य हतु। गुर्जर एटले गुजरात। आठमी सदी मध्य में आश्रे ईस्वी सन 756 में सरस्वती नदी किनारे वनराज चावड़ाए अणहिलवाड़ पाटण की स्थापना करी थी। क्यारे मित्रों? 756 में, ए पण सरस्वती नदी किनारे स्थापना करी थी। અને આ વનરાજ ચાવડાએ પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ એ નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું એવી સામાન્ય માન્યતા છે। આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના પણ શાસકો હતા। તો વનરાજનો રાજ્યાભિષેક અને અણહિલવાડની પાટણની જે સ્થાપના થઈ એ વિશેનું ચિત્ર આપણને બુકની અંદર બતાવેલું છે। તો મિત્રો, ચાવડા વંશના શાસકોની અંદર આપણે જોઈએ કે જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટકોટ એટલે કે હાલનું લખપત, ભદ્રાવતી જે કચ્છમાં આવેલ છે વગેરેનો સમાવેશ થાય છે। આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે। એટલે ગુજરાતની અંદર જે રાજપૂત રાજાઓનો ઉદય થયો, રાજપૂત યુગનો ઉદય થયો, એમાં સોલંકીઓના શાસનકાળ જે હતા એમાં ગુજરાતનો ઉદય થયો હતો। કે એ સમયની અંદર ગુજરાત સમૃદ્ધ હતું એટલે એને સુવર્ણયુગ કહેવામાં આવે છે। આ વંશમાં સોલંકી વંશના શાસકો કયા હતા? તો મૂળરાજ, ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા। ગુજરાતની અંદર સોલંકી વંશના શાસકોમાં કયા શાસકો હતા? તો મિત્રો, મૂળરાજ, ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા। સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું, એટલે આર્થિક રીતે પણ સમૃદ્ધ હતું અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ સમૃદ્ધ હતું। એ સમયની અંદર જૂનાગઢના શાસક, જે જૂનાગઢ તો તમને ખબર છે જ્યાં ગિરનાર આવેલો છે એ જૂનાગઢ, રેં ખેગાની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પહેલો, એટલે આપણે ગુજરાતના શાસકોની જે રાજ્ય વાત કરી એ શાસકોમાં જે ભીમદેવ પહેલો હતો એની સાથે રાણ ખેંગાની દીકરી ઉદયમતીના લગ્ન થયા હતા। આ રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ, આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ એવી વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે। અને આ રાણીની વાવ પાટણમાં આવેલી છે જે સાત માળની છે અને એ વાવ જે આપણે દુનિયાની સાત અજાયબીઓ છે એ સાત અજાયબીઓની સમાન છે એટલું એનું નામ છે એમ કે। તો આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે। સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ હતું મિનળદેવી અને એ મિનળદેવી આદર્શ રાજમાતા હતા। તેમણે પ્રજાને ન્યાય આપવા માટે અનેક કાર્યો કર્યા હતા, એમાંનો એક
ભાગ છે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં એમનો મોટો ભાગ હતો કે એ સમયની અંદર યાત્રા કરવા જાય તો એનો કોઈ પણ ધાર્મિક સ્થળે એને વેરો ભરવો પડતો હતો. તો એવા પ્રસંગની એક વાત હતી, એમાં એક વખત માતા મિનળદેવી ત્યાં યાત્રાએ ગયેલા અને એ સમયે જે ગરીબ પ્રજા હતી જેની પાસે પૈસા નહોતા એ પ્રજા યાત્રાળો વેરો ભરી શકતી નથી અને ભગવાનના દર્શન કરી શકતી નહોતી એટલે રોતી કકડતી પાછી ફરતી હતી. આ દ્રશ્ય જોઈને એમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને એમને અન્નજળનો ત્યાગ કરીને સિદ્ધરાજ જયસિંહ પાસે આની એક નિર્ણય લીધો હતો અને આ યાત્રા વેરો બંધ કરાવવામાં એમને સફળતા મળી હતી. એ જ રીતે ધોળકામાં મલાવ તળાવ પણ તળાવના બાંધકામમાં પણ તેમનો જ નિર્ણય હતો. સિદ્ધરાય જયસિંહ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૂહ સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. સિદ્ધરાય જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન એટલે આ ગ્રંથનું નામ છે. હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ રચાવ્યો હતો અને આ ગ્રંથની નગર સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રા આ એક રાજા છે અને એક ગ્રંથને રચના કરનાર છે. બંનેના નામ ઉપરથી આ ગ્રંથનું નામ રાખ્યું છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. અને આ ગ્રંથની એક વિશેષતા હતી કે ગ્રંથ અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી ત્યારે પાટણનો રાજા એટલે કે સિદ્ધરાજ જયસિંહ આમ પ્રજાની સાથે ચાલ્યો હતો અને કુમાર પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. એટલે જે ગ્રંથ હતો સિદ્ધ હેમ શબ્દાનુશાસન એ ગ્રંથ હાથી ઉપર મૂક્યો હતો, હાથીની અંબાડી ઉપર મૂકેલો હતો અને રાજા અને જે ગ્રંથની રચના કરનાર છે હેમચંદ્રાચાર્ય બંને પગપાળા પ્રજાની સાથે ચાલતા હતા. આ એની વિશેષતા હતી. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજમાં જુગારની રમત એટલે જુગાર રમાતો હતો એના ઉપર અને પશુવત પ્રાણીઓના જે વધ થતા હતા એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને એ જ રીતે અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો હતો. એટલે કુમારપાળ પછી અજયપાળ આવ્યો અને એના અવસાન પછી એનો પુત્ર મૂળરાજ બીજો પાટણની ગાદી ઉપર ગુજરાતની રાજ્યગાદી ઉપર આવ્યો. એ સીસન 1178ની આસપાસ સિહાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ. કોણે કર્યું હતું? સિહાબુદ્દીન, જેને શાહબુદ્દીન ગોરી કહીએ છીએ, એ સિહાબુદ્દીન ગોરીએ એમ કે ગુજરાત પર આક્રમણ કર્યું હતું. ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો અને આ લડાઈમાં નાડોલના ચામાન રાજા કેલ્હણે તથા તેના ભાઈ કીર્તિપાલે પણ એને મદદ કરી હતી. સિહાબુદ્દીન ગોરીએ જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું હતું ત્યારે પાટણની એક મહારાણી હતી જે નાયિકા દેવી, એ નાયિકા દેવીએ આ શાહબુદ્દીન ગોરી ઉપર સામનો કરીને એને એવો પરાજિત કર્યો હતો કે તેણે 12 વર્ષ સુધી એમ કે ગુજરાત સામે કે ભારત સામે એને નજર પણ કરી નહોતી એવી એને હાર આપી હતી. આવી હતી મહારાણીઓ. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. એક પછી એક વંશજો આવે છે રાજ્ય કરવા અને એમના રાજ્યો વિસ્તાર કરે છે. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાય. આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીર ધવલ, ભીષણદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળમાં
गुजरात ने वस्तुपाल અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા। આ વસ્તુપાળ અને તેજપાળે આબુ પર્વત ઉપર એમ કે દેલવાડાના ડેરા બંધાવ્યા હતા। આ મંત્રીઓની કુનેના કારણે ગુજરાત મુસ્લિમોના આક્રમણથી બચ્યું હતું। વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસ્વીસન 1304ની આસપાસ એટલે કે 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલવંશનું શાસન હતું। કયું? પાલવંશનું। આ વંશના સ્થાપક અને તેના વંશજોમાં નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલવંશ કહેવામાં આવે છે, કે જે નામ હોય એની પાછળ પાલ બોલાતું હતું। આ વંશનો સ્થાપક ગોપાલ કે જે ગો પછી પાલ શબ્દ લાગ્યો એમ ઈસવીસન 750-770 નામનો રાજવી હતો। પાલવંશના પતન બાદ ઈસવીસન 1095માં સેનવંશની સ્થાપના થઈ ગઈ હતી અને આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો। તેના પુત્ર બલ્લાલ અને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા। કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાજીમો જે સુબા નામે ઓળખાય છે જેની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો। ઈસવીસન 1407માં જફરખાન મુઝફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો। આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા જેમાં અહમદ શાહ મહમૂદ બેગડો બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે। 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો। અહમદ શાહ એટલે કે જેણે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી એ જ અહમદ શાહ। વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ તો અહમદ શાહે અમદાવાદ વસાવી દીધું। વનરાજ ચાવડાએ પોતાના બાળ મિત્ર અણહિલવાડ પાટણ નામ રાખ્યું હતું એ જ રીતે અહમદ શાહે અમદાવાદ નગરની સ્થાપના કરી હતી અને આ બંને શાસકોની નવા નગરની સ્થાપના સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો એકત્ર તમારે કરવાના છે। તો હવે મિત્રો બાકીના ભાગની અંદર આપણે દક્ષિણના ભારતના રાજ્યો વિશે આપણે શીખીશું। હવે આ બધું જે શીખ્યા એ ઉત્તર ભારતના રાજ્યો વિશે એટલે કે પુલ હર્ષવર્ધનના જે રાજ્યો હતા, વિશાળ રાજ્ય હતું, એને નાના નાના ભાગોમાં રાજપૂત શાસકોએ વહેંચી લીધું એના વિશે ભણ્યા। હવે પુલકેશી બીજાના વિશાળ સામ્રાજ્યને દક્ષિણ ભારતના રાજ્યોમાં નાના નાના ટુકડાઓમાં જે શાસકો વહેંચી લે છે એના વિશે પછીના ભાગમાં આપણે ભણીશું।